नमस्कार, अमार विशेष रजूआतमां आपनुं स्वागत छे। हुं छुं भूमि। छेल्ला केटला दिवसोथी हाईकोर्टमां चाली रहेली जीपीएससी क्लास 1 अने 2 ना केसमां जे मेरेथोन सुनावणी चाली हती, त्यारे सौप्रथम आपणे जाणीए के शुं छे आ केसनी हकीकत। जीपीएससी जे बंधारणीय बॉडी छे अने तेनुं काम राज्यनी विविध सेवाओ माटे उमेदवारोनी पसंदगी करवानुं छे। तेना द्वारा गत 12 ऑक्टोबर 2014ना रोज क्लास 1 अने 2ना 460 उमेदवारोनी पसंदगी करवा माटे प्राथमिक कसोटी लेवाई हती। आ कसोटीमां पूछायेला 40 मार्क्सना प्रश्नो खोटा पूछाया होवाना कारणे जीपीएससी द्वारा 40 मार्क्सनुं ग्रेसिंग आपवानो निर्णय करवामां आव्यो हतो। त्यारबाद अनेक उमेदवारो द्वारा मोटा प्रमाणमां प्रश्नो खोटा पूछाया होवाना कारणे तेमनी साथे अन्याय थयो होवानो दावा साथे कोर्ट में प्राथमिक परीक्षा ने रद्द करवानी पिटिशन कराई हती। अने आ पिटिशन माननीय जस्टिस सोनिया बहन गोकाणीनी कोर्ट में छेल्ला केटला महिनाओथी चाली रही छे, परंतु गईकालथी आ मैटर माननीय जस्टिस पालरीवालानी कोर्ट में आवता आजे कोर्ट द्वारा तमाम पासाओने चकासवामां आव्या हता, जेना अंतर्गत अनेक महत्वपूर्ण मुद्दा पर चर्चा थई हती। जीपीएससी सामे जे सवाल उठाववामां आव्या छे, हाईकोर्टना जीपीएससी ने जे कही शकाय के सवालो जे कही शकाय के छेल्ला केटला हाईकोर्टमांथी चाली रहेला जीपीएससी नी कलम 1 अने 2 मां जे केस आजे मेरेथोन सुनावणी चाली हती तेमां महत्वपूर्ण छे के सौप्रथम आपणे जाणीए के केसनी हकीकत शुं छे। त्यारे जीपीएससी जे बंधारणीय बॉडी छे अने तेनुं काम राज्यनी विविध सेवाओ माटे उमेदवारीने पसंदगी करवानुं होय छे, अने तेना द्वारा गत 12 ऑक्टोबर 2014 रोज क्लास 1-2 460 उमेदवारोनी पसंदगी करवा माटे प्राथमिक कसोटी लेवाई हती। अने आ कसोटीमां पूछायेला 40 मार्क्सना प्रश्नो खोटा पूछाया होवानो जीपीएससी द्वारा 40 मार्कनुं ग्रेसिंग आपवानो निर्णय करवामां आव्यो हतो, जेरे महत्वपूर्ण छे। अने ત્યારબાદ અનેક ઉમેદવારો દ્વારા મોટા પ્રમાણમાં પ્રશ્નો ખોટા પૂછાયા હોવાના કારણે તેમની સાથે અન્યાય થયો હોવાનો દાવો સાથે કોર્ટમાં પ્રાથમિક પરીક્ષાને રદ કરતા પિટિશન પણ કરવામાં આવી હતી। तो आ साथे ज आपणी साथे जोड़ाई गया छे अभयभाई चौहान, जे जीपीएससी परीक्षा रद्द करवा माटेनी अरजी करी छे, अने शितकपुरी गोस्वामी, जे जीपीएससी परीक्षा रद्द न करवी जोईए तेवी अरजी करी छे। तो अभयभाई, हुं तमने पूछवा मांगीश के जे परीक्षा रद्द करवा माटेनी तमे अरजी करी छे तेना माटे आप शुं कहेशो? ज्यारे जीएस गुजरात एडमिनिस्ट्रेटिव सर्विस 1993 માં પરીક્ષા લેવાયેલી, ત્યારબાદ 2001 માં 2006 માં ક્લાસ 1-2 ની એક્ઝામ આવી, આટલા બધા વર્ષો પછી પરીક્ષા આવી રહી હોય, ગુજરાત સરકારે જ્યારે 5 વર્ષ એડિશનલ આપ્યા હોય કે ગુજરાતના યુવાનો આ પરીક્ષા દઈ શકે, જે લોકોની ઓવરએજ થઈ ગઈ છે એ લોકો પણ પરીક્ષા દઈ શકે, એ જ સમયે જીએડી ડિપાર્ટમેન્ટે 6 ગણા પાસ કરવા એવો એણે રૂલમાં ચેન્જ કર્યો। ચલો, કંઈ વાંધો નહીં, પરંતુ ત્યારબાદ જોવા જઈએ તો પરીક્ષા આખી લીધી કે જીપીએસસીને 8 વર્ષ સુધી એક પણ વેકેન્સી ન નીકળી। જ્યારે એમણે જાહેરાત કરી, પરીક્ષાની જાહેરાત આપી, તો ત્યારે એમણે 360 જેવા કેન્ડિડેટ એપ્લાય કરી, 360 જગ્યા માટે જાહેરાત મંગાવી, એપ્લિકેશન મંગાવી। પછી થોડાક સમયમાં 1.5 મહિનામાં એવું તો શું બન્યું કે તાત્કાલિક જગ્યા વધારવાની જરૂર પડી, ફરી વખત જગ્યા વધારી, ટોટલ જગ્યા અત્યારે 460 કરવામાં આવી। આજે જ્યારે અમે હાઈકોર્ટમાં હતા ત્યારે એમના એડવોકેટ દ્વારા એવી દલીલ કરવામાં આવી કે અમે પ્રૂફ રીડિંગ નથી કર્યું, પ્રૂફ રીડિંગ અમે એટલે નથી કરતા કે પેપર ફૂટવાની શક્યતા નહીવત થઈ જાય। તો સૌથી મોટો સવાલ એ છે કે શું પ્રૂફ રીડિંગ કરે તો પેપર ફૂટી જાય? તો શું બીજા જે સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન છે, યુપીએસસી છે, શું પ્રૂફ રીડિંગ નહીં કરતા હોય? પ્રૂફ રીડિંગ વાળો મુદ્દો મને બિલકુલ ગળે ઉતરતો નથી। એનું કારણ છે કે તમે જોવા જાઓ તો એમણે જાહેરાત 2014માં જૂન મહિનામાં આઈ થિંક આપી હતી, આ જૂન મહિના 2014માં જે એમણે સિલેબસ આપ્યો એ સિલેબસનું જે પ્રૂફ રીડિંગ કરી શકતા હતા ને, એ ફૂટવાનો ક્યાં સવાલ હતો? આજની તારીખે તમે એમની વેબસાઇટ ઉપર જઈને જોઈ શકો છો કે મારો બાબો બીજા ધોરણમાં ભણે છે, એને ખબર છે કે રેક્ટેંગલ એટલે લંબચોરસ થાય, આ બંધારણીય બોડી આજની તારીખે રેક્ટેંગલનું ગુજરાતી લંબગોળ કર્યું છે, લંબગોળ એટલે ઈંડા આકાર, એનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર એને સિલેબસમાં આજની તારીખે પણ છે। અને તમે એની વેબસાઇટ ઉપર જઈને જોઈ શકો છો કે મેન્સ પરીક્ષાની જાહેરાત આપ્યા પછી
પણ તેમણે સિલેબસમાં ચાર વખત સુધારો કર્યો. હાલો પ્રશ્ન પેપર ફૂટવાની બીકે એ લોકો પ્રૂફ રીડિંગ ન કરતો, સિલેબસનું પ્રૂફ રીડિંગ કરી શકે ને? એટલે એમની નિયતમાં ખામી છે, એ 100% વાત છે કે જીપીએસસીની નિયતમાં ખામી છે. આજે એમના વકીલ દ્વારા એવી દલીલ કરવામાં આવી કે અમારે ફટાફટ રિક્રુટમેન્ટ કરવી છે. ફટાફટ રિક્રુટમેન્ટ કરવી હોય તો જૂનમાં જાહેરાત આવે છે, ઓક્ટોબરમાં એક્ઝામ લઈ લેશે, એની ફાઇનલ આન્સર કી બનાવવા માટે માર્ચ મહિના સુધીનો સમય લેશે. ચલો માર્ચ મહિનામાં ફાઇનલ આન્સર કી બની ગઈ, તમને ખોટા ધ્યાનમાં આવ્યા તમે કેન્સલ કરી નાખ્યા, તો એનું રિઝલ્ટ છે ઓગસ્ટ મહિનામાં કેમ? તો શું 5 મહિના એમને એમના બગાડી નાખવાના? શું એમને કોઈ ગુજરાતના યુવાનોનો કંઈ વિચાર જ નહીં કરવાનો? અને બીજી એક શંકા ઉપજાવી વાત, એમના એડવોકેટે એવું કીધું કે આ સ્ક્રીનિંગ ટેસ્ટ છે, આમાં થોડી ઘણી ભૂલ ચાલે, તો હું મેન્સ પરીક્ષામાં જે મેન્સ સબ્જેક્ટ છે ઇંગ્લિશનો, એમાં શું અમે બધા મેસેજ વાળું ઇંગ્લિશ લખશું ચાલશે? એ અમારા ખોટા સ્પેલિંગ ચલાવી લેશે. બીજું કે એમણે એવું કીધું કે સ્ક્રીનિંગ ટેસ્ટ છે એટલે અમારે ખોટો ખર્ચો કરવો પડે, સમય બગડવો પડે. અમારા પૈસાનું શું, અમારા ખર્ચનું શું, અમારા સમયનું શું? અમારા સમયની એને કોઈ કિંમત જ નથી. બીજી મહત્વની વાત કે જોશો સ્ક્રીનિંગ ટેસ્ટ જ હોય તો પ્રિલિમનો ખર્ચો શા માટે કરો છો? ફોર્મ ભરો, ફોર્મ મંગાવો, અરજી મંગાવો, બધાને રોલ નંબર આપી દો અને એક મોટું બોક્સ બનાવી એમાં બધાને રોલ નંબર નાખી દો, 5 વર્ષના બાળકને બોલાવો અને કહો બેટા આમાંથી 27 અને 60 સીટથી તો ઉપાડી લે, જે પાસ થાય એ મેન્સ માટે એલિજિબલ, તોય અમને કાંઈ વાંધો નથી. પણ આવું કેમ કે સ્ક્રીનિંગ ટેસ્ટ છે ભૂલ ચાલે? બિલકુલ ભૂલ ક્લાસ 1-2ની એક્ઝામમાં ન જ ચાલે. મારો કહેવાનો મતલબ એવો નથી ક્લાસ 3માં ચાલે, ખરેખર દરેક પરીક્ષા એજન્સીએ ટ્રાન્સપરન્સી રાખવી જ જોઈએ. જો ગુજરાત રાજ્ય બોર્ડ આપણે જે ટેટ ટાટ એચટાટની એક્ઝામ લે છે તો એ બધાની ઓએમઆર ઓનલાઈન મૂકે છે, તમે કલ્પના નહીં કરી શકો. આજની તારીખે તમે એમના રિઝલ્ટની પીડીએફ જુઓ તો પહેલા જ શબ્દમાં પહેલા જ પાને એમણે 2014-15ની જગ્યાએ 2013-14 લખ્યું છે. આ ટોટલ 9 આંકડામાં એણે 4 ભૂલ કરી, 9 આંકડામાં 4 ભૂલ કરી. 2960 વિદ્યાર્થીને પાસ કર્યા, વિદ્યાર્થીનો રોલ નંબર 9 અંકનો હતો એટલે ટોટલ આંકડા 26,000 થાય, તો શું આમાં ભૂલ નહીં હોઈ શકે? તો એમને નામ જાહેર કરવામાં, માર્ક જાહેર કરવામાં, બધાની ઓએમઆર ઓનલાઈન મૂકવામાં જીપીએસસીને શું તકલીફ છે? એક બાજુ ટ્રાન્સપરન્સીની વાત કરે છે અને એક બાજુ પોતે શંકા ઉપજાવે છે. હું મારી પોતાની વ્યક્તિગત વાત કરું તો કવિશ્વર નામનો એક પ્રશ્ન સંધિ પૂછાણી લી, આ કવિશ્વર નામનો સંધિ સુધારવા માટે હું વ્યક્તિગત 3 વખત જીપીએસસીની ઓફિસે ગયો, એમણે ધ્યાન ન લીધું, અંતે મારે પિટિશન દાખલ કરવી પડી, ખર્ચો કરવો પડ્યો, સમય બગાડવો પડ્યો અને ત્યારે જીપીએસસી એવું સ્વીકારે છે કવિશ્વરમાં અમારી ભૂલ છે. તો આ કેટલા ટકા વ્યાજબી છે? બિલકુલ શીતલભાઈ, હું તમને પૂછવા માંગી કે શા માટે પરીક્ષા રદ ન થવી જોઈએ? સૌથી પહેલા તો હું જીપીએસસી તરફથી તો નથી આવી રહ્યો, હું ફક્ત મારો જ પક્ષ કહી શકીશ. મેં પરીક્ષામાં હું સફળ જાહેર થયો એટલે સીધી વસ્તુ છે કે હું એમ ઈચ્છું કે આ પરીક્ષા રદ ના થવી જોઈએ. આ પહેલી વસ્તુ. જ્યાં સુધી આ કેસને લાગે વળગે છે ત્યાં સુધી મારે આ કેસમાં ઓબ્જેક્શન ઉભો કરવાનો પ્રશ્ન ત્યારે જ આવ્યો કે જ્યારે એવી રજૂઆત થઈ કે 156 માર્કના પ્રશ્નો ખોટા છે 500માંથી. જે વાતે આપણે હું તૈયાર નહોતો એના માટે જ મેં રજૂઆત કરી કે 156 માર્કના પ્રશ્નો ખોટા નથી અને એવા પ્રશ્નો હોય તો રજૂ કરો. આટલું છે. બિલકુલ. હવે હું તમને પૂછવા માંગીશ કે કોર્ટમાં આપની મુખ્ય દલીલો શું છે? અમારી મુખ્ય દલીલો એ જ છે, દાખલા તરીકે મારા મિત્રએ કીધું કે 156 પ્રશ્ન ખોટા છે, કદાચ એમણે પિટિશનનો વ્યવસ્થિત અભ્યાસ કર્યો નથી. અમારી રજૂઆત માત્ર 40 વત્તા 38 78 માર્કના પ્રશ્નોની છે. એક બીજી વાત કે 156ની વાત આવી જ નથી, ખબર નહીં ક્યાંથી આવી, મારા મિત્રે કદાચ ક્યાંથી સર્ચ કર્યું હશે. બીજું કે મેઇન રજૂઆત એ છે કે હું તમને એક ઉદાહરણ આપું કે મારા પેપરમાં ગણિતના 2 દાખલા સાચા પૂછાયેલા હતા, 4-4 ઓપ્શનમાંથી જવાબ પણ મળી જતો હતો. આ બંને મેં બંને દાખલા ગણ્યા છે, સ્વાભાવિક છે મેં સમય બગાડ્યો હશે. હવે થયું એવું કે જીપીએસસી એથી એચ સુધીની 8 પેપર સિરીઝ બનાવેલી, એમાં ઈ સિરીઝમાં એક ઓપ્શન પ્રિન્ટ થયેલો નહોતો. તો એક ઓપ્શન પ્રિન્ટ નહોતો થયો તો ઈ સિરીઝવાળાને બધાને માર્ક આપો? પણ જે લોકોએ ખોટો દાખલો ગણ્યો છે, જેણે ગણ્યો જ નથી એને માર્ક શા માટે? જીપીએસસીના એક્સપર્ટ એવું કહે છે કે આ પ્રશ્નમાં 2 જવાબ સાચા છે, તો 2 જવાબ સાચા છે, બી અને સી ટીક કર્યો છે તો બી અને સી બંનેને માર્ક આપો, એ ને ડીને કેમ આપો છો? અમારી મુખ્ય રજૂઆત આ છે. બીજું દાખલા તરીકે એક પ્રશ્ન મારા મિત્ર છે, મારા ખાસ મિત્ર છે, એમને જ એક પ્રશ્ન પૂછું, સ્વાભાવિક છે કે ગણિતનો પ્રશ્ન પૂછાણો હતો કે 100 રૂપિયાની નોટબુકના ભાવમાં 20% વધારો થતા 100 રૂપિયામાં 2 નોટબુક વધારે ખરીદી શકાય છે તો નોટબુકનો ભાવ કયો હશે? તમે જૂનો ટીક કરો કે નવો ભાવ ટીક કરો? જૂનો ભાવ ટીક કરો કે યાદ નથી? બિલકુલ
તમારે આ પ્રશ્ન બિલકુલ ઇંગ્લિશ મીડિયમમાં ચોખ્ખું લખેલો હતો કે ઓરિજિનલ રેટ ઓફ ધ નોટબુક, અને ગુજરાતી મીડિયમમાં એવું હતું કે નોટબુકનો ભાવ શું હશે. પાંચ મિનિટ સુધી હું કન્ફ્યુઝ રહ્યો કે નવો ભાવ ટીક કરું જૂનો કરું, પછી હતો એવું નહોતું લખ્યું, હશે એવું લખ્યું હતું, એટલે મેં નવો ભાવ ટીક કર્યો 10 રૂપિયા, રીપીએસસી વાળાએ 12.5 રૂપિયા સાચો પાડ્યો. અને મેન પ્રશ્ન એ છે કે ઓટોનોમસ બોડી છે, બંધારણીય બોડી છે, આ બોડીને આજની દિવસે સુધી આપણી મૂળભૂત ફરજની ખબર નથી, અને એ લોકોને એ ખબર નથી કે મૂળભૂત ફરજમાં બિન સાંપ્રદાયિકતા જાળવવી. તમે જાણતા છો, તમે પણ અહીંયા વીટીવ ચલાવો છો એટલે તમને ખ્યાલ હશે કે ભાઈ બંધારણની મૂળભૂત ફરજમાં બિન સાંપ્રદાયિકતા જાળવવી આ મૂળભૂત ફરજ છે. બિલકુલ. શીતલભાઈ, હું તમને પૂછવા માંગીશ કે આ પરીક્ષા કેટલા સમય આવે છે અને કેટલા સમયમાં સંપૂર્ણ પરીક્ષા પ્રક્રિયા પૂર્ણ કરાતી હોય છે? તો આ 7 વર્ષે આવી રહી છે. જી, છેલ્લે કદાચ 2006માં આવી હતી જયારે, તે એમને વધારે ખ્યાલ હશે. મેં મારી લાઈફમાં પહેલી વખત કોઈ કોમ્પિટિશન એક્ઝામ આપી છે, એટલે મને એટલો અંદાજ નથી, પણ આ કદાચ 7 વર્ષે લેવાઈ રહી છે આ પરીક્ષા. બિલકુલ. ભાઈ, હું તમને પૂછવા માંગીશ કે અન્ય રાજ્યો અને કેન્દ્રમાં પ્રકારની પરીક્ષાઓમાં શું સ્થિતિ હોય છે? દાખલા તરીકે હું વાત કરું તો યુપીએસસી જે એક્ઝામ લેશે એમની જાહેરાતમાં જ બધી તારીખ આપી દેવામાં આવે, પ્રિલિમની તારીખ, મેન્સની તારીખ, ઇન્ટરવ્યુની તારીખ. આજ સુધી કોઈ પણ દિવસ અસામાન્ય સંજોગો સિવાય એમની તારીખમાં ક્યારેય ફેર નથી પડ્યો. પણ જીપીએસસીએ પ્રથમ વખત ગયા વર્ષથી શરૂઆત કરી કે એક્ઝામ આવે પછી ડેટ આપી દે, એક્ઝામ લઈ લે, પણ એના રિઝલ્ટના કોઈ સમાચાર નથી. આ ક્લાસ 1-2માં પણ એવું બન્યું. નાયબ મામલતદારની પરીક્ષા જે ગઈ છે એમાં પણ જૂનમાં 21 જૂને એક્ઝામ લીધી, હજી સુધી રિઝલ્ટના કોઈ વાવડ નથી. બીજા રાજ્યની વાત કરું તો હું મારા જ મિત્રની વાત કરું તો આપણે જે રાજ્ય ઝારખંડ રાજ્ય છે કે ત્યાં છેલ્લા 10 કે 11 વર્ષમાં રાજ્યની રચના થઈ, એ પછી 8 વખત રાષ્ટ્રપતિ શાસન લાગ્યું, પણ ત્યાંની પબ્લિક સર્વિસ કમિશનમાં મારા ગામનો મારો જ મિત્ર ત્યાં ઝારખંડ સ્ટેટમાં બીજા નંબર આવ્યો. હું એમ કહું છું આને ટ્રાન્સપરન્સી કહેવાય. હું એમ મારો પોતાનો વ્યક્તિગત હંમેશા નાનપણથી મારો અભિપ્રાય છે કે તમારા વિચારો તમારા વ્યવહારમાં આવે ને ત્યારે લોકો તેને સ્વીકારે. જીપીએસસીના વિચારો એમણે આજે બહુ સારા રજૂ કર્યા, પણ એ એના વ્યવહારમાં દેખાતા નથી. જો એ એમ કહેતા હોય પ્રૂફ રીડિંગને કારણે પેપર ફૂટે તો ચીફ ઓફિસરનું પેપર આજથી 1.5 વર્ષ પહેલાં ફૂટ્યું હતું. એ હજી સુધી એની એફઆઈઆર એની શું કહેવાય 90 દિવસે ચાર્જશીટ દાખલ નથી થઈ. જીપીએસસીએ કોઈ પણ ખાતાકીય તપાસ નથી કરી તો એ પેપરનું શું થયું? બિલકુલ. શીતલભાઈ અને અભયભાઈ, તમે અમારી સાથે જોડેશો, આ અંગે પણ આપણે આગળ ચર્ચા કરીશું, પણ હાલ સમય થઈ ગયો છે બ્રેકનો, લઈશું બ્રેક. બ્રેકમાં આપનું સ્વાગત છે અને આપણે જે આજે વાત કરી રહ્યા છીએ જીપીએસસીની પરીક્ષાની, આ સાથે જ આપણી સાથે જોડાઈ ગયા છે શીતલભાઈ અને અભયભાઈ. શીતલભાઈ, હું તમને પૂછવા માંગીશ કે આ જે પરીક્ષામાં 25 ગણા લોકોને પાસ કરવામાં આવે તો તેનાથી પાસ થયેલા ઉમેદવારોનું શું તકલીફ થઈ શકે છે? 25 ગણા સામે કોઈને એવો કોઈ પ્રોબ્લેમ નહોતો. મુખ્ય વાંધો એક જ વસ્તુનો હતો કે જે 20% કરતા વધારે ગુણના પ્રશ્નો ખોટા છે એ કોઈ સ્વીકારવા તૈયાર નહોતો. જી. હવે હું તમને પૂછવા માંગીશ કે પરીક્ષામાં 25 ગણા લોકોને પાસ કરાય તો જીપીએસસીને શું ફરક પડે અને અંતિમ પરિણામ ઉપર તેની શું અસર પડી શકે તેમ છે? એક તો અમારે પિટિશનરની વાત કરીએ તો 25 ગણાનો મુદ્દો 100% અમારી પિટિશનર પ્રેયર તરીકે હતો, પણ અમે પ્રાયોરિટી નહોતી આપી. પરંતુ વારંવાર રાત્રે ઊંઘતા હોઈએ ને ત્યારે એવો વિચાર આવે કે આમાં પાસ થયેલાનો શું દોષ છે? જી, પાસ થયેલાનો શું દોષ કે જેમણે તેમની જાતને સાબિત કરી છે, ભૂલ જીપીએસસીની છે તો કંઈ વાંધો નહીં. 25 ગણા પાસ કરી તો પાસ થયેલા વિદ્યાર્થીને પ્રિલિમ પરીક્ષાની ફરીવાર તૈયારી ન કરવી પડે, એના માટે અમે 25 ગણામાં તૈયાર થયા હતા. બાકી અમારી કોઈ પણ એવી ઈચ્છા નહોતી, એમ કે અમારે માત્ર ને માત્ર ન્યાય જોઈએ છીએ, અને અમને પૂરો વિશ્વાસ છે કે હાઈકોર્ટમાંથી અમને ન્યાય મળશે. આજની હું તમને વાત કરું તો કોર્ટમાં પ્રો રેટા મુદ્દો ચાલ્યો કે 460માંથી આવે તો એટલા, 471માંથી આવે તો એટલા. તો પ્રો રેટા એમાં જ કેમ, હું તમને કહું, આજે જીપીએસસી એક ટેબલ રજૂ કર્યું છે જેમાં એણે સ્વીકાર્યું, જેમાં એણે એવું સ્વીકાર્યું કે જો આ 11 પ્રશ્ન ગુજરાતી મીડિયમમાં સાચા તરીકે કન્સિડર કરવામાં આવે ને ગુજરાતી મીડિયમના છોકરાએ જો સાચો લખ્યો હોય તેને માર્ક આપવાનો, ન લખ્યો હોય તો નહીં આપવાનો, ખોટો લખ્યો હોય તો માઇનસ કરવાનો. માત્ર 11 ગુણના પ્રશ્નમાં 184 વિદ્યાર્થી પાસ થયેલા નાપાસ થાય છે અને 112 વિદ્યાર્થી નવા પાસ થાય છે. સાથે સાથે જીપીએસસીના એડવોકેટે એવું કીધું
કે આ 184 છે એ અમારી ભૂલને કારણે પાસ થયા છે, એટલે અમારે એને પાસ રાખવા પડે. એ અમારી અમે જે બ્લન્ડર કર્યું છે એ બ્લન્ડર અમારે 184 પાસ કરવા પડે. તો હું પોતે વ્યક્તિગત પ્રશ્ન કરું છું કે મારા ખર્ચામાંથી મારા સમયનું શું. શીતલભાઈ, હા, હું એમને અભયભાઈને એ જ કહીશ કે અગર આપને સાચે જ આવી ન્યાયિક લડત જોઈએ છે તો આપ એના માટે કેમ રજૂઆત નથી કરતા કે આપ આ જે પાસ થયેલા છે 184 કે જે કહ્યું એમણે એ સિલેક્ટ થાય ને બીજા બાર થાય. આઈ એમ ઓકે વિથ ધેટ. પહેલી વસ્તુ. બીજી ચીજ, અભયભાઈએ ઘણી બધી વાત કરી પણ કોઈ પણ આ પરીક્ષા બાબતે ભ્રષ્ટાચાર, માસ કોપીંગ કે પછી મોટી ગેરરીતિનો કોઈ આરોપ આ પરીક્ષા સામે નાની ગેરરીતિ થઈ છે તો નાની ગેરરીતિનો પણ બતાવો. કઈ તમે કીધું મોટી નથી થઈ એટલે મેં કીધું નાની થઈ. તો મેન વસ્તુ એ છે કે આ લડત પાસ નાપાસ ફેલ 6 ગણા 25% બધું બાજુમાં મૂકવાની રજૂઆત. હવે આપણે શીતલભાઈને બોલવા દઈશું. શીતલભાઈજી, એટલે રદ કરવાની રજૂઆત એમની જે છે, અગર એમને સાચે જ ન્યાય જોઈએ છે તો જીપીએસસી આજે જે ટેબલ રજૂ કર્યું એમાં જીપીએસસી એ રજૂઆત કરી રહી છે કે જે વિદ્યાર્થીઓને અન્યાય થયો છે એની અસર એ દૂર કરી શકે અને એ વિદ્યાર્થીઓ સમાઈ શકે તો પછી એમાં કોઈને વાંધો ના હોવો જોઈએ. 184 ને પાસ કરવાનું કારણ નથી સમજાતું તો એમને બતાવો, એની રજૂઆત કરો કે 184 ને. નહીં નહીં, સાંભળો, ભલે પાસ કરી દે, ભલે પાસ કરી દે, પણ મારો કવિશ્વર પ્રશ્નમાં જે હું હેરાન થયો, મારો પરિવાર, હું માનસિક રીતે 3-4 દિવસ જે હેરાન થયો, 4-5 રાજ્યપાલે પોતાએ અંગત રસ લઈ 2009 હરિયાણા પબ્લિક સર્વિસ કમિશન ની આખી બોડીને દૂર કરી દીધી છે. આવું એક ઉદાહરણ સરકારે પાડવું પડે. મેં વ્યક્તિગત 182 ધારાસભ્ય નરેન્દ્ર મોદી, આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને પત્ર લખ્યો, માનનીય મુખ્યમંત્રી આનંદીબેનને પત્ર લખ્યો. તમને નવાઈ લાગશે જાણીને કે મિત્રો, માત્ર નરેન્દ્રભાઈ મોદીને જે મેં સાહેબને જે પત્ર લખ્યો એનો જવાબ મળ્યો, બીજો કોઈ મને જવાબ નથી મળ્યો. વસ્તુ આ છે. જી હા, શીતલભાઈ, કોઈ પણ પરીક્ષાઓ મેડિકલ હોય, મેનેજમેન્ટ હોય, દરેકમાં નાની મોટી પ્રશ્નોની બાબતની ભૂલો રહે છે. એનો મતલબ એ નથી કે એ પરીક્ષાઓ રદ થવી જોઈએ. પહેલી વસ્તુ. બીજી વસ્તુ, એમણે એમના કવિશ્વરના પ્રશ્ન બાબતે કહ્યું કે જે એમને અન્યાય થયો છે કે ખર્ચો થયો કે સમય વેડફાય, તો એમનો એકલાનો નહીં, બધાનો સમય વેડફાયો છે. જીપીએસસી ની જાહેરાત આવી એ પછી સૌથી પહેલી પીઆઈએલ થઈ કે આ પરીક્ષા માટે તૈયારીનો સમય નથી મળ્યો, એ પીઆઈએલ રદ થઈ, પરીક્ષા લેવાઈ. એ પછી પરીક્ષા લેવાયા પછી તરત બીજી પીઆઈએલ થઈ કે આમાં 6 ગણા ઉમેદવાર નહીં, 15 ગણા હોવા જોઈએ, એ પીઆઈએલ રદ બાતલ થઈ. એ પછી જીપીએસસી ની આ આન્સર કીનું ને એ પ્રસિદ્ધ થયું, એમાં વાંધા અરજી મંગાઈ, એની સામે અરજી થઈ કે આ પ્રશ્નો ખોટા છે, એના ગુણ ગ્રેસિંગમાં કેવી રીતે અપાય, એ પીઆઈએલ રદ થઈ. એ પછી જીપીએસસી એ ગ્રેસિંગ આપ્યું, એ ગ્રેસિંગ મળ્યા પછી જીપીએસસી પરિણામ જાહેર કરે છે, એમાં 1 વર્ષનો સમય જાય છે. અને 1 વર્ષ પછી પરિણામ જાહેર થયા પછી ફરી પાછી એ જ મુદ્દા ઉપર ફરી ફરિયાદ થાય છે. અને મુખ્ય પરીક્ષા લેવાની તારીખ આવી હતી, આ 6 ડિસેમ્બરે મારી અમારી મુખ્ય પરીક્ષા લેવાની હતી, એ પરીક્ષા રદ થાય છે અને હવે નથી ખબર કે આનું શું થવાનું ભવિષ્ય. બિલકુલ. આ શીતલભાઈ અને અભયભાઈ, આપણે આ અંગે પણ આગળ ચર્ચા કરીશું, પણ અત્યારે હાલ સમય થઈ ગયો છે બ્રેકનો, લઈશું બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણે જે આજે જીપીએસસી ની પરીક્ષા અંગે જે વાત કરીએ છીએ તે માટે આપણી સાથે જોડાઈ ગયા છે અભયભાઈ અને શીતલભાઈ. શીતલભાઈ, એ જયારે બ્રેક પહેલા વાત કરી હતી પીઆઈએલ જે મુદ્દે વાત કરી હતી, તેના માટે આપ શું કહેશો અભયભાઈ? હું એટલું જ કહીશ કે કદાચ શીતલભાઈ ને માથું દુખતું હોય તો એની પીડા શીતલભાઈ ને જ ખબર હોય. જે પીઆઈએલ થયેલી છે ને એ વ્યક્તિ એ હરીફાઈમાં હતા જ નહીં, એ વ્યક્તિએ ફોર્મ જ એક્ઝામ નું નહોતું ભર્યું, એને ક્યાં ટાઈમ ઘટવાનો પ્રશ્ન આવે છે. એ વ્યક્તિને ખુદને ખબર નથી કે જીપીએસસી નું શું છે, એટલે આ બધું પ્રી પ્લાનિંગ કરાવી નાખેલું. મૂળ વસ્તુ એ છે કે હું અહીંથી બેઠા બેઠા આખા ગુજરાતના ખેડૂતો, ગરીબ લોકો કે જેમના દીકરાને સરકારી નોકરી સિવાય કોઈ વિકલ્પ નથી, તો તમે તમારા વિસ્તારના ધારાસભ્ય, લોકસભાના સભ્ય, સંસદ સભ્યને વિનંતી કરો કે આ બધી પરીક્ષાઓમાં ધ્યાન રાખે. નહીતર હું પણ એક મધ્યમ વર્ગના પરિવારમાંથી આવું છું,
મારા પપ્પા ડાયાબિટીસના પેશન્ટ છે, જે કદાચ 25 વર્ષથી, આઈ થિંક હું નાનો હતો ત્યારથી, ઇન્જેક્શન ઉપર છે. તો જો આપણને આ નોકરી નહીં મળે, આના ઉપરથી એવું લાગે જો આમનામ બ્લન્ડર થયા કરશે તો એના માટે જવાબદાર કોણ? હાલો બ્લન્ડર કરીને તમે ભૂલ સુધારી નાખો તો એ ભૂલ માટે જવાબદાર વ્યક્તિ સામે શું પગલાં લીધા? જી હા, બિલકુલ. અભયભાઈ, હવે અભયભાઈની પ્રતિક્રિયા માટે તમે શું કહેશો? શીતલભાઈ, એ એમણે એમની વ્યક્તિગત વાત કરીને, એના વિશે હું કશું નહીં કહી શકું. પણ મૂળ મુદ્દો છે કે આ જે પ્રશ્નો ઉપસ્થિત કર્યા છે એના બાબતનો, અને દરેક પરીક્ષામાં આવી રીતના પ્રશ્નો બાબતે રજૂઆતો થાય છે. જીપીએસસી એ આ પરીક્ષામાં થાય એનો મતલબ એવો નહીં કે આવું બધું ચાલ્યા બંધ કરો એમ. આપણો પ્રશ્ન એ છે કે બંધ કરો. બિલકુલ બિલકુલ, આપણી પાસે ટાઈમનો અભાવ છે. અભયભાઈ અને શીતલભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર, તમે અમારા સ્ટુડિયોમાં આવ્યા અને આ અંગે ચર્ચા કરી. આ સાથે જ અમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું. રજા આપશો. નમસ્કાર.